हेलो फ्रेंड्स, वेलकम बैक टू मीतूस कुकबुक। आज आपणे एकदम तीखी चटाकेदार अने टेस्टी दही तिखारी बनावीशुं। आ दही तिखारी आपणे बिलकुल काठियावाड़ी ढाबा स्टाइल बनावीशुं अने आ दही तिखारी आपणे डुंगळी, टमेटा, लसण बधाना फ्लेवर साथे बनावीशुं। अने दही तिखारीमां ज्यारे तमे दही एड करो त्यारे माथी बिलकुल पाणी छूटू ना पड़े ए बधी ज टीप साथे आपणे आजे दही तिखारी बनावीशुं। तो जो रेसिपी सारी लागे तो वीडियो ने लाइक करजो, शेर करजो अने आवाज नवा वीडियो माटे मारी चेनल मित्तुस कुकबुक ने सब्सक्राइब करी बेल आइकन ने जरूरथी प्रेस करजो जेथी मारा दरेक नवा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। सब्सक्राइब करवुं ए बिलकुल फ्री छे। तो चलो रेसिपी शुरू करिए। तो अपने सौथी पहला एक पेन में 4-5 टेबल स्पून जेटलो ऑइल गरम करवा मूकीशू। दही तिखारी माटे हमेशा तमारे ऑइल ने थोड़ू आगळ पड़तुं ज उमेरवुं। ऑइल सारी रीते गरम थाय पछी आपणे एमां 1/2 चमची हिंग उमेरीशू अने त्यारबाद मैं अहींया 4-5 कड़ी लसणनी, ताजी ज सूकी लसणनी चटणी बनावी छे तेने पण उमेरी देशुं। अहींया तमारे एक वातनुं खास ध्यान राखवानुं छे कि गेसनी फ्लेम बिलकुल तमारे लो राखवानी छे अने लो टू मीडियम फ्लेम पर ऑइलने गरम करी पछी लो फ्लेम पर आपणे चटणीने सारी रीते ऑइलमां मिक्स करीशुं जेथी करीने आपणी चटणी छे बिलकुल पण बळे नहीं। ए वातनुं तमारे खास ध्यान राखवानुं छे। एटले अहींया तमारे गेसनी फ्लेम लो राखी अने आ रीते चमचा ની મદદથી ચટણીને એકદમ સારી રીતે ઓઇલમાં મિક્સ કરી લેવાની છે। ત્યારબાદ મેં અહીંયા બે નાની ડુંગળીને ઝીણી બારીક સમારી લીધી હતી એને પણ આપણે ઉમેરી દઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ બારીક બારીક કટ કરેલી છે। આ જ રીતે તમે તિખારીમાં બારીક કટ કરીને જ ઉમેરવી જેથી એનો ટેસ્ટ તિખારીનો ખૂબ જ સારો લાગે। તો આપણે આને 2 મિનિટ માટે સરસ રીતે સાંતળી લઈશું। જ્યાં સુધી આપમાંથી ઓઇલ છૂટું પડવા ન લાગે ત્યાં સુધી આપણે એકદમ સારી રીતે ડુંગળીને સાંતળી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 મિનિટ પછી સરસ ઓઇલ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે એમાં ટામેટા ઉમેરીશું। તો અહીંયા મેં એક મોટું ટમેટું આ રીતે બારીક કટ કરી લીધું હતું એને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને ટમેટાને પણ આપણે 2-3 મિનિટ માટે એકદમ સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરીશું। હવે એમાં મસાલા કરીશું। તો 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો અને અહીંયા આપણે સૂકી લસણની ચટણી ખૂબ જ તાજા પ્રમાણમાં ઉમેરી છે એટલે અહીંયા મરચું પાવડર આપણે ઉમેરતા નથી। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ટમેટા પણ એકદમ સારી રીતે સોફ્ટ થવા આવ્યા છે। હવે આપણે આમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું। આ સમયે આમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરવાથી ધાણાની ખૂબ જ સરસ તિખારીમાં ફ્લેવર આવશે। હવે આને સારી રીતે મિક્સ કરી અને ફક્ત 1 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું। તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ માટે આને કૂક કરીશું। હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં દહીં કઈ રીતનું લીધું છે। મેં 1 વાટકો દહીં એકદમ જાડું દહીં લીધું છે। આ રીતનું પાણીનો ભાગ ઓછો હોય અને એકદમ જાડું દહીં હોય એવું લેવાનું છે અને જો તમારી પાસે દહીં આટલું જાડું ના હોય, પતલું હોય તો તમારે થોડીવાર રૂમાલમાં બાંધી દેવું છે। એક્સ્ટ્રા પાણી છે એ બધું નીકળી જશે અને દહીં સરસ ઘાટું થઈ જશે અને અહીંયા તમારે ટેસ્ટમાં બિલકુલ મોડું દહીં વાપરવાનું છે, ખાટું દહીં નથી વાપરવાનું। તો અહીંયા હળવા હાથે આપણે ચમચીની મદદથી દહીંને સારી રીતે ફેટી લેવાનું છે, પાણી છૂટું ના પડે એ રીતે ફેટવાનું દહીંને। અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા લસણ, ડુંગળી અને ટમેટાં સારી રીતે કૂક થઈ ગયા છે અને અહીંયા મેં ગેસની ફ્લેમને બંધ રાખી છે। તો અહીંયા તમારે હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની બંધ ફ્લેમ પર જ તમારે દહીંને ઉમેરવાનું છે। ક્યારે પણ દહીં ઉમેરતી વખતે ગેસની ફ્લેમને ઓન નથી રાખવાની, ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી જ તમારે દહીંને ઉમેરી અને દહીંને આ રીતે એકદમ સરસ હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું। બિલકુલ આ રીતે એકદમ હળવા હાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। દહીંમાં આપણા બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે 1-2 મિનિટ માટે સરસ રીતે હળવા હાથે મિક્સ કરી દઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી એકદમ સરસ તીખી તીખી દહીં તિખારી રેડી થઈ ગઈ છે। એક બિલકુલ ઢાબા સ્ટાઇલની આપણે બનાવી છે દહીં તિખારી। હવે એમાં ઉપરથી આપણે થોડા બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું।
तो અહીંયા તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ચટાકેદાર તીખી બિલકુલ કાઠિયાવાડી ઠાબા સ્ટાઇલ દહી તીખારી। આ દહી તીખારીને તમે બાજરાના રોટલા ભાખરી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો। તો જો તમને આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે।